બાળકો વિષય ગણિત ની અંદર પ્રકરણ 2 બરાબર તો એની અંદર બાળકો દર ચોથા ક્રમે આવતી સંખ્યાઓ લખો આગળના વિડિયો ની અંદર બાળકો આપણે દર બીજા ક્રમે આવતી સંખ્યા અને દર ત્રીજા ક્રમે આવતી સંખ્યાઓ આપણે જોઈ ગયા છીએ આજે આપણે બાળકો દર ચોથા ક્રમે આવતી સંખ્યા જોવાની છે તો બાળકો મારી પાસે આ એક ચોક છે તો એને એક કહેવામાં આવે છે એટલે કે સિંગલ કહેવામાં આવે છે પણ આ ચોક છે એની સાથે હું આ બીજો ચોક ભેગો કરું બરાબર તો ચોક કેટલા છે 2 તો આને બાળકો 2 નું એક જૂથ કહેવામાં આવે છે ચોક 2 છે પણ 2 નું એક જૂથ કહેવામાં આવે છે એ જ રીતે બાળકો બીજા બે ચોક ભેગા કરું બરાબર તો બે બે ના કેટલા જૂથ થશે તો બાળકો બરાબર તો આ બે અને આ બે તો બે બે ના કેટલા જૂથ થયા બે જૂથ થયા બરાબર તો એ જ રીતે બાળકો આપણે કોઈ પણ ત્રણ વસ્તુ ભેગી કરીએ તો ત્રણ નું જૂથ કહેવાય જેમ કે 1 2 અને 3 બરાબર તો આને બાળકો ત્રણ નું એક જૂથ કહેવાય બરાબર એટલે કે ચોક 3 છે પણ 3 નું એક જૂથ કહેવાય તો એ જ રીતે બાળકો 4 કોઈ પણ 4 વસ્તુ છે કોઈ પણ 4 વસ્તુ ભેગી કરીએ તો 4 નું જૂથ કહેવાય તો બાળકો 1 2 3 અને 4 બરાબર તો કેટલા ચોક છે ચોક 4 છે કેટલા છે 4 1 2 3 અને 4 પણ જૂથ કેટલું છે તો 1 જૂથ 1 કહેવાય બરાબર એટલે કે કોઈ પણ 4 વસ્તુ ભેગી કરીએ ત્યારે 4 નું એક જૂથ થાય તો આપણે આ રીતે 4 4 ની ગણતરી કરીને અહીંયા લખવાનું છે તો બાળકો અહીંયા કેટલા છે 4 હવે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની પછીની સંખ્યાથી આપણે 4 ગણવાના છે એટલે જે સંખ્યા આપી હોય એનાથી આપણે નહીં ગણવાનું પણ 4 આપેલા છે એટલે 4 તો લખેલા છે 4 પછી આપણે જે સંખ્યા આવતી હોય એ સંખ્યા ગણવાની છે તો 4 આપેલા છે 4 પછી આપણે બીજા 4 ગણીએ તો કેટલા થાય 5 6 7 અને 8 તો 8 થયા હવે 8 છે એની અંદર આપણે બીજા 4 ઉમેરીએ અથવા તો બીજા 4 ગણીએ એટલે કે 8 પછી બીજા 4 ગણીએ તો કેટલા થાય 9 10 11 અને 12 થઈ ગયા 12 હવે 12 પછી બીજા 4 ગણીએ તો 13 14 15 અને 16 16 આયા હવે 16 પછી બીજા 4 ગણીએ તો 17 18 19 20 આઈ ગયા 20 હવે 20 પછી બીજા 4 ગણીએ તો 21 22 23 24 તો બાળકો આઈ ગયા 24 હવે 24 પછી બીજા 4 ગણીએ તો 25 26 27 28 28 આઈ ગયા હવે 28 પછી બીજા 4 ગણીએ તો 29 30 31 32 32 આઈ ગયા હવે 32 પછી બીજા 4 ગણીએ તો 33 34 35 અને 36 આઈ ગયા 36 હવે 36 પછી બીજા 4 ગણીએ તો 37 38 39 40 આઈ ગયા 40 હવે 40 પછી બીજા 4 ગણીએ તો 41 42 43 44 આઈ ગયા 44 44 પછી બીજા 4 ગણીએ તો 45 46 47 48 48 થઈ ગયા હવે 48 પછી બીજા 4 ગણીએ તો 49 50 51 52 તો 52 થયા હવે 52 પછી બીજા 4 ગણીએ તો 53 54 55 56 56 થયા હવે 56 પછી બીજા 4 ગણીએ તો 57 58 59 60 60 આવી ગયા તો 60 પછી બીજા 4 ગણીએ તો 61 62 63 64 64 આયા હવે 64 પછી બાળકો બીજા 4 ગણીએ તો 65 66 67 68 68 આયા હવે 68 પછી બીજા 4 ગણીએ તો 69 70 71 72 72 આયા હવે 72 પછી બીજા 4 ગણીએ તો 73 74 75 76 76 આયા હવે 76 પછી બીજા
ઉદાહરણ લઈએ તો 77 78 અને 80 80 80 આવી ગયા 80 પછી બીજા ચાર ગણીએ તો 81 82 83 84 84 આયા 84 પછી બીજા ચાર ગણીએ તો 85 86 87 88 88 આયા 88 પછી બીજા ચાર ગણીએ તો 82 90 91 92 92 આયા હવે 92 પછી બીજા ચાર ગણીએ તો 93 94 95 96 96 આયા હવે 96 પછી બીજા ચાર ગણીએ તો 97 98 99 ને 100 આવી ગયા 100 તો બાળકો આપણે જે સંખ્યા આપી હોય એના પછી ચાર ગણવાના છે અને જે સંખ્યા આવે એ આપણે લખવાની છે તો બાળકો 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 અને 100 એટલે કે દર ચોથા ક્રમે આવતી સંખ્યાઓ છે આ સિવાય પણ તમને કોઈ પણ સંખ્યા પૂછી શકે છે જેમ કે 3 હવે 3 હોય અને પછી તમને પૂછ્યું હોય કે ચોથા ક્રમે આવતી સંખ્યા લખો તો 3 હોય તો 3 પછી બાળકો 4 5 6 અને 7 તો કઈ આવે સંખ્યા 7 એટલે કોઈ પણ સંખ્યા પૂછી હોય તો એ સંખ્યા પછી આપણે ચાર સંખ્યા ગણી અને જે સંખ્યા આવતી હોય એ લખી શકીએ છીએ પછી બાળકો ગણો અને 4 4 માં કેટલા જૂથ બને તે કહો અહીંયા આપણે ગણવાના છે અને 4 4 માં કેટલા જૂથ બને તે લખવાના છે બરાબર તો અહીંયા બાળકો આપણે સંખ્યા જોઈએ તો 1 2 3 અને 4 કેટલા છે 4 હવે પણ એનું જૂથ બનાવીએ તો કેટલા થાય તો 1 કેટલા જૂથ થાય 1 કારણ કે આપણે 4 4 ના જૂથ બનાવવાના છે તો કેટલા જૂથ થશે 1 પછી અહીંયા જો બાળકો જે તારા છે એ કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 કેટલા છે 8 હવે એના આપણે 4 4 ના જૂથ બનાવીએ તો કેટલા થાય તો 1 2 3 અને 4 તો આ 1 જૂથ પછી 1 2 3 અને 4 આ બીજું જૂથ કેટલા જૂથ બન્યા 2 સંખ્યા કેટલી છે 8 તો આપણે અહીંયા લખીશું 2 જૂથ પછી અહીંયા જો બાળકો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા છે 12 હવે 4 4 ના જૂથ બનાવીએ તો કેટલા થાય તો 1 2 3 અને 4 આ એક જૂથ 1 2 3 અને 4 આ બીજું જૂથ 1 2 3 અને 4 આ ત્રીજું જૂથ તો 5 સંખ્યા હોય અથવા કોઈ પણ 12 વસ્તુ હોય તો એના જૂથ કેટલા બને 3 તો આપણે એને લખીશું 3 જૂથ બરાબર તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે કે કોઈ પણ 12 સંખ્યા હોય અને એના 4 4 ના જૂથ
चार गणवाना અને 4 ગણવાથી જે સંખ્યા આવે એ સંખ્યા આપણે લખવાની છે અથવા તો 4 ની અંદર બીજા 4 ઉમેરીએ તો કેટલા થાય એ રીતે પણ આપણે લખી શકીએ છે તો અહીંયા બાળકો કેટલા છે 4 હવે 4 પછી આપણે બીજા 4 ગણીએ તો કેટલા થાય 5 6 7 8 8 આપણે અહીંયા આપેલા છે હવે 8 પછી બીજા 4 ગણીએ તો 9 10 11 અને 12 તો અહીંયા આવશે બાળકો 12 હવે 12 પછી બીજા 4 ગણીએ તો કેટલા થાય 13 14 15 અને 16 તો અહીંયા આવશે બાળકો 16 બરાબર તો 4 8 12 અને 16 પછી અહીંયા કેટલા છે બાળકો 20 હવે 20 પછી આપણે બીજા 4 ગણીએ તો કેટલા થાય 21 22 23 24 તો અહીંયા આવશે બાળકો 24 હવે 24 પછી બીજા 4 ગણીએ તો 25 26 27 28 તો અહીંયા આવશે 28 28 પછી બીજા 4 ગણીએ તો 29 30 31 32 તો અહીંયા આવશે બાળકો 32 તો 20 24 28 અને 32 પછી બાળકો 36 હવે 36 પછી બીજા 4 ગણીએ તો 37 38 39 40 અહીંયા આવશે 40 હવે 40 ની અંદર બીજા 4 ઉમેરીએ તો 41 42 43 44 તો અહીંયા આવશે 44 બરાબર એટલે કે 40 પછી બીજા 4 ગણીએ તો 44 44 પછી બીજા 4 ગણીએ તો 45 46 47 48 અહીંયા આવશે 48 બરાબર તો 36 40 44 48 પછી અહીંયા કેટલા છે બાળકો 52 હવે 52 છે એના પછી 4 ગણીએ તો 53 54 55 56 હવે આવી ગયા 56 હવે 56 પછી બીજા 4 ગણીએ તો 57 58 59 60 તો અહીંયા આવશે 60 હવે 60 પછી બીજા 4 ગણીએ તો 61 62 63 64 તો અહીંયા આવશે 64 બરાબર અહીંયા કેટલા છે 80 હવે 80 પછી 4 ગણીએ તો 81 82 83 84 84 આવી ગયા હવે 84 પછી બીજા 4 ગણીએ તો 85 86 87 88 તો અહીંયા આવશે 88 88 પછી બીજા 4 ગણીએ તો 89 90 91 અને 92 તો અહીંયા આવશે 92 તો 80 84 88 અને 92 તો બાળકો આપણે 4 4 ની ગણતરી કરીને લખવાનું છે કોઈ પણ વસ્તુ હોય કે વસ્તુ હોય કે કોઈ પણ આકાર દોરેલો હોય તો બાળકો આપણે એને 4 4 ગણી અને આપણે લખવાનું છે આપણે જૂથ પણ જોયું 4 4 ની ક્રમિક સંખ્યાઓ પણ જોઈ અને 4 4 ની ગણતરી કરીને લખો એ પણ જોયું બરાબર તો બાળકો કોઈ પણ સંખ્યા હોય એને તમારે બે નું જૂથ બનાવવાનું હોય અથવા તો બે બે ની ગણતરી કરવાની હોય 3 નું જૂથ બનાવવાનું હોય કે 3 3 ની ગણતરી કરવાની હોય કે 4 નું જૂથ બનાવવાનું હોય અને 4 4 ની ગણતરી કરીને લખવાનું હોય તો તમે આ રીતે લખી શકો છો બરાબર કે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા પછી આપણે 2 ગણવાના હોય તો 2 ગણવાના 3 ગણવાના હોય તો 3 ગણવાના અને 4 ગણવાના હોય તો 4 ગણી જે સંખ્યા આપતી હોય એ સંખ્યા આપણે લખવાની